પાટડીના સાવડા ગામના અનુસૂચિત જાતિના ખેડૂતોએ એટ્રોસિટી દાખલ કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આવેદનપત્ર આપ્યું. પાટડીના સાવડા ગામે ખેતરમાં અંડરગ્રાઉન્ડ બોરની પાઇપ તોડી નાખવા બાબતે ફરિયાદ કરી. ફરિયાદી અનુસૂચિત જાતિના હોય એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી. પાટડીના સાવડા ગામે રહેતા ડાયાભાઈ કુબેરભાઈ કે જે અનુસૂચિત જાતિના ખેતરમાં શેડે નાખેલ બોરની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખોદી નાખી મોટું નુકસાન કરવા બાબતે પાટડી પોલીસ સ્ટેશનમાં 1.5 મહિના પહેલાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે. પરંતુ 1.5 મહિનો વીતવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવતા ફરિયાદીએ સામેના લોકો માથાભારે હોય પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં પોલીસ પ્રોટેક્શન ન મળતા ફરિયાદી અને અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિ દસાડા, પાટડી, માંડલ, દેત્રોજ, વિરમ ગામના આગેવાનો સાથે મળી પાટડી ડેપ્યુટી કલેક્ટર અને પાટડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી ગુનેગારને તાત્કાલિક પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું હતું. તંત્ર દ્વારા જેને આ ભોગ બને એને સહકાર મળે ખૂબ જરૂરી. કાયદા રીતે જે કંઈ નિયમ પ્રયત્ન તમારા તરફે જે થાય કરો. હું અલ્પા રાઠોડ સાવડા ગામથી છું અને જે 1 મહિના પહેલાં બનાવ બનેલો હતો પાઇપલાઇન તોડવા અને જાતિ અપમાન બદલ એ સંદર્ભમાં અમે પાટડી પોલીસ સ્ટેશનમાં ઘણી રજૂઆત કરી 1 મહિનાથી જ કરીએ છીએ. તો ઘણી રજૂઆત કરવા છતાં સામેવાળા લોકો જે નારાયણભાઈ વસુભાઈ નાળોદા પટેલ છે તે અમને જાતિ અપમાનિત કરી અમારી 1000 ફૂટ લાઇન તોડી અમારા ખેતરમાં નુકસાન કરેલ અને એની ફરિયાદ અમે એ લોકોને રજૂઆત કરવાથી એ લોકોએ અમને જાતિ અપમાનિત કરી અને એ સંદર્ભમાં અમે અહીંયા આગળ એટ્રોસિટીની મુજબની જે કલમ થતી હતી એ અમે અહીંયા આગળ પાટડી પોલીસ સ્ટેશનમાં કરાઈ ઝાલા સાહેબ દ્વારા. તો એમને અહીંયાથી એમનું પોતાનું જે તપાસ હતી એ એસટીએસસીએલમાં સુરેન્દ્રનગર એમને ટ્રાન્સફર કર્યું તો ત્યાં પવાર સાહેબ પણ અહીંયા આગળ આવીને સ્થળ તપાસ કરી ગયા. બધું એ થઈ ગયું છે પણ હજુ સુધી આરોપીને એટેક કરવામાં આવ્યો નથી. મેં પોલીસ પ્રોટેક્શનની સામેવાળા થોડા જૂનુની સ્વભાવના હોવાથી મેં પ્રોટેક્શન અરજી પણ આપી છે ત્યાં આગળ પણ આપી છે સુરેન્દ્રનગર એસટીએસસીએલમાં અને અહીંયા પાટડી પોલીસ સ્ટેશનમાં પણ આપી. હજુ એ પણ ધ્યાનમાં લેવાતું નથી અને આરોપી હજુ ખુલ્લેઆમ ફરે છે. તો અમને જલ્દીમાં જલ્દી અમને એટેક કરે અને જે કાર્યવાહી થતી હોય એક્રોસિટી મુજબ એ કરે એની અમે એના સંદર્ભમાં અમે અહીંયા આગળ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.